હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું ના ઘઉં લોટ કે ના ચોખાનો લોટ ના બટર કે ના ખીચું બનાવવાની ઝંઝટ કે ના લોટ બાફવાની ઝંઝટ ઇન્સ્ટન્ટ ટેસ્ટી એવી નવી ચકરી ચકરી આ રીતે જો એકવાર બનાવશો બનાવશો તો તમે વારંવાર અને ઘરમાં બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બોલમાં આપણે ચારણી મૂકી અને ત્રણ કપ બાજરીનો લોટ આ રીતે લઈ લઈશું તો એકલો બાજરીનો લોટ પણ લઈ શકો જુવાર બાજરીનો મિક્સ કરી શકો કે એકલો જુવારનો પણ લોટ આ રેસિપીમાં તમે વાપરી શકો બે મિક્સ કરીને લેશો તો ચકરીનો કલર બહુ સારો એવો આવશે તો અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે અને આપણે બાજરીના લોટને આ રીતે ચાળી લઈશું તો જ્યારે પણ હું બાજરી દળાવું તો એમાં થોડી જુવાર એડ કરું એટલે કલર થોડો બાજરીનો એકદમ બ્લેકના જગ્યા પર થોડો આવો કલર થોડો લાઇટ જેવો રહેશે તો આ રીતે બાજરીને મેં સારી રીતે ચાળી લીધી હવે એમાં આપણે એક ચોથાઈ કપ જેટલા સફેદ તલ ઉમેરીશું તલથી ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે અને ચકરીમાં તલ સારા પણ બહુ દેખાશે બે ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દેશું સાથે બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને એમાં થોડા મસાલા કરી લેશું એટલે મસાલા ચકરી રેડી થશે તો બે ટી સ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે તો થોડું વધારે પણ ઉમેરી શકો સાથે બે ટી સ્પૂન જેટલું ધણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલી હળદર અને એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને આપણે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ મસાલા આપણા ચકરીના થઈ ગયા હવે આપણે એમાં મોણ અહીંયા તમે તેલનું પણ મોણ આપી શકો બટરનું પણ આપી શકો પણ ઘીનું આપણે આજે મોણ આપીશું તો એક પેન લઈ લઈશું અને એમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું એકદમ ઘી ગરમ થઈ જાય એટલું તમારે ઘી ગરમ કરવાનું છે તો આપણે અહીંયા મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે એટલે જરૂર લાગે એટલું તમારે ઘી આ રીતે ગરમ કરી લેવાનું ઘી ગરમ થઈ ગયું લોટ જે તૈયાર છે એમાં આપણે આ રીતે રેડી દઈશું ઘી એકદમ ગરમ હશે એટલે આ રીતે ઘી રેડી દો પછી તમારે ચમચીથી એને મિક્સ કરી લેવાનું આ રીતે ચમચીથી મિક્સ કરો પછી લાગે કે હલકું અડી શકશો એટલે તમારે એકદમ સારી રીતે લોટ સાથે મોણ ને મિક્સ કરવાનું છે એટલે ચકરી તમારી ખસ્તા બનશે નહીં તો અમુક એરિયામાં સોફ્ટ રહેશે અમુક એરિયામાં કડક બને એવી ચકરી ન થાય એટલા માટે તમારે આ રીતે ગરમ ઘી ઉમેરો પછી એકદમ સારી રીતે મસળી મિક્સ કરી દેવાનું હવે આપણે એમાં ઉખળતું ગરમ પાણી તો એકદમ ઉફાળો આવવા લાગે એટલું ગરમ પાણી તમારે આ રીતે કપથી જ મેઝર કરી લેવાનું છે થોડું થોડું કરી ઉમેરતા જવાનું અને ચમચાના મદદથી મિક્સ કરવાનું પાણી એકદમ ગરમ હશે એટલે તમે હાથ નહીં લગાવી શકો અને આ રીતે ચમચાના મદદથી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો અહીંયા મેં એક કપ જેટલું વાપર્યું હજી આપણે અડધો થી પોણો કપ જેટલું પાણી વાપરીશું તો વધી ન જાય એ રીતે તમારે થોડું થોડું ઉમેરી દેવાનું અને આ રીતે ચમચાના મદદથી મિક્સ કરતા જઈ અને આ રીતે લોટ તમારે ચેક કરતો જવાનો લોટ સોફ્ટ હોવો જોઈએ પણ એકદમ ઢીલો ન થઈ જાય એ તમારે ધ્યાન રાખવાનું લોટ સારી રીતે મેં મિક્સ કરી દીધો લોટને આપણે ઢાંકી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું તો એર ટાઈટ કોઈ ઢાંકણ હોય એનાથી ઢાંકી અને પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું

એનાથી હલકો કઠણ તો આ રીતે હાથ પર ચિપકે નહીં એવો હોવો જોઈએ તો લોટ સોફ્ટ છે પણ ચીકણો નથી એ રીતે મેં રેડી કરી લીધો અને એને ઢાંકી સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે ચકરી મેકર જે પણ તમારા પાસે હોય એ લઈ લેવાનું અને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું ચકરીની રીંગ આપણે આ રીતે ફિટ કરી લઈશું ગ્રીસ કરેલી અને પછી આપણે એમાં જે લોટ બાંધીને રાખ્યો છે એ આ રીતે એનો લૂવો કરી લઈશું પછી રોલવાળી અને આ રીતે લોટ આપણે સંચામાં આ રીતે ઉમેરી દઈશું અને પછી આપણે સંચો બંધ કરી દઈશું આ રીતે અને હવે પ્લાસ્ટિક કે બટર પેપર તમારે લઈ લેવાનું અને એના પર ચક્રી તમારે એક સાથે તો તળાતા એને થોડી વાર લાગે એટલે એક એક ટાઈમે જેટલી તેલમાં ચકરી આવે એટલી તમારે બનાવતા જવાનું અને તમારે તેલમાં સાથે તળતી જવાની તો અહીંયા હું હંમેશા ચક્રીની સાઈઝ ત્રણ રાઉન્ડ ફરે એટલી રાખું એટલે બધી ચકરી તમારી એક સરખી બનશે તો આ રીતે ત્રણ રાઉન્ડ તમે ફેરવી દો ચકરીના આ રીતે ગોળ શેપ આપવાનો પછી લાસ્ટમાં કટ કરી અને એન્ડ તમારે આ રીતે ચિપકાવી દેવાનું એટલે જ્યારે ચકરી તમે કડાઈમાં તળશો તો છૂટી ન પડે એટલા માટે તમારે આ રીતે ધ્યાન રાખી ચિપકાવી દેવાનું તો આ રીતે ચકરી બહુ ઇઝીલી આ રીતે બનશે તો લોટ છે એ તમારે આ રીતે એકદમ ઉકળતા ગરમ પાણીમાં બાંધવાનો એટલે છે ચકરી તમારી પરફેક્ટ એવી બનશે તો આ રીતે એકવારમાં જેટલી બની એટલી મેં બનાવી લીધી અને તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે ચકરી તમારે આ રીતે જેન્ટલી પેપર થોડું ઊંચું કરી અને હાથમાં આંગળીઓ પર આ રીતે લઈ લેવાની અને ગરમ તેલ હોય એમાં પણ તમારે એકદમ હળવા હાથે આ રીતે ડ્રોપ કરી દેવાની તો આ રીતે જેટલી ચકરી એકવારમાં આવે એટલી તેલમાં આપણે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકવાર તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને બે મિનિટ જેવું એક સાઈડથી તળીશું ફ્લિપ કરી પાછું આપણે એને એકથી બે મિનિટ જેવું તળીશું હલકો ગોલ્ડન પણ તમે રહેવા દઈ શકો અને વધારે તમારે જો ચકરીને થોડી ડાર્ક થવા દેવી હોય ગોલ્ડનથી થોડો આગળ કલર તો તમે એવી પણ થવા દઈ શકો હું આવી રાખી રહી છું એક બે ઘાણ થોડા તો પણ મેં ડાર્ક કર્યા છે ચકરી તમારી એકદમ પરફેક્ટ એવી અને આ ચકરી છે બહુ ક્રિસ્પી એવી ખાવામાં બનશે તો આ રીતે તૈયાર છે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજી બધી ચકરી બનાવી અને આપણે એને તળી લઈશું તો આ રીતે જેટલી આવે એટલી હું એકસાથે ચકરી પાછી ઉમેરી દઈશ અને બધી ચકરીને આ રીતે તળી લઈશ ચકરી એકવાર તળાઈ જાય એટલે તમારે ઉપર ચાટ મસાલો છાંટી દેવાનો ગરમ ગરમ હોય ત્યારે જ ચાટ મસાલો છાંટવાનો પછી એકદમ ઠંડી કરીશું અને ઠંડી થઈ જાય એટલે તમારે કોઈ એર ડબ્બામાં ભરી તમે આ ચકરીને મહિના સુધી ખાઈ શકો બાજરીના લોટની કે જુવાર બાજરીના લોટની મિક્સ ચકરી જો ક્યારે આવી મસાલાવાળી ઇન્સ્ટન્ટ બની જાય એવી ચકરીની રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ